દેશની રક્ષા કરતા જવાનો રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘરે જઈ નથી શકતા, તેથી સુરતનું એક મહિલાઓનું ગ્રુપ સુરતથી જેસલમેર 800 કિલોમીટરની યાત્રા ખેડી જવાનોને બોર્ડર પર રાખડી બાંધવા જશે. આ માટે દિવ્યાંગ અને ડાંગના વગઈને આદિવાસી મહિલાઓએ 3000 જેટલી રાખડી બનાવી છે. રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે આપણા દેશની સરહદ એટલે કે જેસલમેર બોર્ડર આજે આપણે આપણા ઘરમાં શાંતિને સલામતી રીતે અનુભવી શકીએ તો એનો શ્રેય આપણા દેશ આપણા સરહદની રક્ષા કરતા જવાનોને માથે જાય છે, જે ઠંડી ગરમી કોઈ પણ કપરી પરિસ્થિતિમાં આપણા દેશની સરહદની રક્ષા કરે છે. તો આપણી પણ એક ભારતીય નાગરિક તરીકેની ફરજ છે કે એમના હાથમાં એક રક્ષા સૂત્ર બાંધીને એમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના. આ સાથે જ આ ગ્રુપ એક દિવસ જવાનો સાથે વિતાવી તેમની દેશ રક્ષાની કામગીરીને પણ બિરદાવશે. આ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી દેશના જવાનોને રાખડી બાંધવા જાય છે. સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.